નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 11 વળાવી બા આવી વિષે અભ્યાસ કરીશું. એનો પ્રકાર છે સોનેટ. સોનેટનો ઉદ્ભવ જે છે એ સૌપ્રથમ ઇટલીમાં થયો હતો. સોનેટ જે છે એ ગુજરાતી ભાષામાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું હતું. સોનેટ એક એ ઉર્મી કાવ્યનો જ પ્રકાર છે. એમાં 14 પંક્તિઓ આવેલી હોય છે. કેટલી પંક્તિઓ આવેલી હોય છે બાળકો? તો 14 પંક્તિઓ આવેલી હોય છે. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટોમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. એ પછી ઉષ્ણસ્થી માંડીને લાભશંકર ઠાકોર અને ચીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. કેટલી પંક્તિઓ આવેલી હોય છે સોનેટમાં બાળકો? તો 14 પંક્તિઓ આવેલી હોય છે. એનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો સૌપ્રથમ ઇટલીમાં થયો હતો. સોનેટ એ જે છે શું છે? તો એક ઉર્મી કાવ્યનો જ પ્રકાર છે. હવે આપણે લેખક પરિચય જોઈશું. ઉષ્ણસ, જન્મ 28/9/1920, અવસાન 7/11/2011. અહીં ઉષ્ણસ જે છે એ શું આપવામાં આવ્યું છે? તો ઉપનામ આપવામાં આવ્યું છે. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, નેપથ્ય, આદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. વાત્સલ્યભાવ નિરૂપતા કુટુંબ ચિત્ર, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફૂરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. શું કહેવામાં આવ્યું છે આ કાવ્યમાં? સૌપ્રથમ આપણે કાવ્ય પરિચય જોઈશું. આ સોનેટમાં સંતાનોના વિયોગથી માતાએ અનુભવેલા તીવ્ર દુઃખનું નિરૂપણ કરવામાં આવ્યું છે. દિવાળીની રજાઓમાં 3 ભાઈઓ તેમના પરિવાર સાથે વતનમાં આવ્યા છે. રજાઓ દરમિયાન તેઓ તેમના માતા પિતા અને એક વૃદ્ધ વિધવા ફોઈ સાથે રહે છે અને આનંદ માણે છે. રજાઓ પૂરી થવાની આગલી રાતે તેઓ ઘરમાં બેઠા છે. વડીલો તેમની વચ્ચે વિરહ પોતાની જગા એટલે કે જગ્યા નિયત કરીને બેઠો હોય તેવું લાગે છે. ત્રણેય ભાઈઓ બીજા દિવસે તેમના પરિવાર સાથે વિદાય લે છે. તેમને ક્રમશઃ વળાવીને બા ઘેર આવે છે ત્યારે ઘરમાં વ્યાપેલો સુનકાર જોતા સંતાન વિરહનું તીવ્ર દુઃખ જે છે એ બા જે છે અનુભવે છે અને ક્યાં બેસી પડે છે? તો પગથિયા પર જ બેસી પડે છે. અહીં કવિએ વાત્સલ્યનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. કહેવાય છે ને માં તેમાં બીજા બધા વગડાના વા, માની સરખામણી જે છે અન્ય કોઈ સાથે કરી શકાતી નથી. તો આગળ જોઈએ. દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ વિરહથી વ્યતીત છે. છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બાને ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા પર જ બેસી પડે છે. અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે. એ ધ્યાન પાત્ર છે. વત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયના જે સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણરસ નિષ્પન્ન કર્યો છે. હવે આગળ કાવ્ય પરિચય મેળવીશું. તો જોઈએ તો દિવાળીની રજાઓ પૂરી થઈ અને પોતા પહેલાંના વિયોગના
वियोग आवाना एंधाण थी शू आवाना एंधाण थी तो वियोग एटले के जे विदाय जे छे ए फरी पाछी तेओने आववा थी। घर में केटलाय दिवसोथी छवायेल मिलन रूपी जे शांति होय छे ए तूटी जाए छे। जेवी रीते आपणे पण शू करीए छे के पोताना वतन में जईए छीए त्यारे त्यां रहेला जे सदस्य जे छे आपणे जईए छे त्यारे केवो आनंद अनुभवे छे ने फरी पाछा आपणे पोतपोताना काम धंधे अर्थे त्यांथी रवाना थवाना छे त्यारे केवो अनुभव करे छे ते अहीं दर्शावे छे। धंधा माटे दूर दूर वसेला पोताना संतानो आवती काले विदाय थवाना छे। माता पिता अने घरना विधवा फोई एवा घरडा फोईए एम सहुए जाणे हमेशा नसीबमां लखायेलो विरह मिलननी ते छेल्ली राते सो वच्चे जगा एटले के जग्या करीने बैठेलो निहाळे छे। एनी उपेक्षा एटले के अवगणना करीने सौ वृद्ध वडीलो वाते वळगे छे ने फरी पाछा सूई जाय छे। सवार पड़ता ज पत्नी अने पोताना संतानोने लईने एक भाईए घरेथी विदाय लीधी। एक भाईना परिवारनी विदाय थता ज घर जाणे अर्धी वस्ती जती रही होय जाणे एम एकदम घर जे छे એ શાંત થઈ જાય છે। બપોરે બીજા બે ભાઈઓ મીઠું બોલનારીને ધીમું ધીમું હસતી એમની નવી પરણેલી પત્નીઓને લઈને રવાના થાય છે એટલે કે ઘરેથી નીકળે છે। એક પછી એક બધા જ સંતાનોને વળાવીને બા જ્યારે પાછા વળ્યા ત્યારે આખાએ ઘરમાં ફેલાયેલો વિરહને જોઈને અતિશય વ્યાકુળ થઈ જાય છે અને ઘરમાં પણ પ્રવેશી શકતા નથી અને બા જે છે ક્યાં બેસી પડે છે તો પગથિયા ઉપર જ બેસી પડે છે। હવે આપણે કાવ્ય સમજૂતી જોઈશું। રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી દહાડાઓ કેરી સ્થકલિત થઈ શાંતિ પ્રથમની। શેની રજાઓ પૂરી થઈ છે બાળકો? તો દિવાળીની રજાઓ પૂરી થઈ છે। દહાડાઓ કેરી એટલે કે જે દિવસો રજાઓના હતા એ રજાઓના દિવસો પૂરા થાય છે। સ્થકલિત થવું એટલે કે અહીં પોતાના સ્થાનેથી ખસવું અથવા તો પડી ભાંગવું એટલે કે દિવાળીની રજાઓ પૂરી થઈ અને પહેલાના વિયોગ આવવાના ઈંધાણ દેખાવાથી ઘરમાં કેટલાય દિવસોથી છવાયેલ મિલનરૂપી જે શાંતિ હોય છે એ તૂટી જાય છે। વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, નિજના એટલે કે અહીં પોતાના જવાના કાલે તો જનકજનનીને ઘર તણ, જનકજનની એટલે કે માતા પિતાના ઘરેથી શું કરે છે કે અહીં વસેલા ધંધાર્થે એટલે કે કામ ધંધે અર્થે દૂર દૂર એમના જે સંતાનો એટલે કે નિજના એટલે કે પોતાના જે સંતાનો હોય છે એ કાલે તો ક્યાં જવાના છે તો જનકજનનીને ઘરેથી પોતાના કામ ધંધે અર્થે જવાના છે। સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈએ સહુએ લખાયેલો કર્મે વિરહે મિલને તે રજનીએ। ગંગામાં સ્વરૂપ એટલે કે વિધવા જે સ્ત્રી હોય છે તેમના નામ આગળ કયો શબ્દ વાપરવામાં લગાડવામાં આવે છે તો ગંગામાં સ્વરૂપ। આપણે જોઈએ તો મોટે ભાગે જે પત્રિકાઓ હોય છે બીજા કઈ કાર્યક્રમો હોય છે એમાં જે શું હોય છે કે વિદુર હોય કે વિધવા સ્ત્રી હોય છે તેમના નામ આગળ શું વાપરવામાં આવે છે તો ગંગામાં સ્વરૂપ એટલે કે જે શું કહેવામાં આવે છે કે વિધવાના નામ આગળ મનાર્થે વાપરવામાં આવતું એક વિશેષણ એવા કોણ છે તો ઘરડા એવા ફોઈ જે છે એ પોતાના નસીબમાં લખાયેલો જે વિરહ જે છે એ મિલને તે રજનીએ। નિહાળ્યો સો વચ્ચે નિયત કરી બેઠો નીજ જગા, નીજ એટલે કે પોતાના, જગા એટલે કે જગ્યા, ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા। શું કહેવામાં આવ્યું છે કે અહીં સદાના ગંગામાં સ્વરૂપ એવા કોણ છે તો ઘરડા ફોઈ સૌએ જાણે કે હંમેશની માટે લખાયેલો વિરહ મિલનની તે છેલ્લી રાતે સૌ વચ્ચે શું કરે છે કે જાણે કે જગ્યા કરીને બેઠેલો હોય એવો તેવો અનુભવ કરે છે। ઉપેક્ષા કરીને સૌ વળી વૃદ્ધ જે વડીલો જે છે એ શું કરે છે કે વાતે વળગે છે અને વાતો કરે છે અને ફરી પાછા સૂઈ જાય છે। સવારે ભાભીનું ઘર ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ભર્યું ઘર એટલે કે પરિવાર સાથેનું ઘર। કોણ જાય છે તો સવારે એકબીજા બે ભાઈઓ હોય છે, એક ભાઈ હોય છે તે પોતાની પત્ની અને
એના સંતાનોને લઈને ત્યાંથી વિદાય લે છે. ગઈ અર્ધે વસ્તી ઘર થઈ ગયું શાંત. સગું તેમના જવાથી પરિવારના વિદાય થવાથી શું થાય છે કે જાણે કે ઘરની અર્ધે વસ્તી ત્યાંથી જતી રહી હોય એવો અનુભવ થાય છે અને ઘર જે છે એકદમ શાંત થઈ જાય છે. નવોડા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. નવોડા એટલે કે નવવિવાહિતા એટલે કે નવી પરણેલી સ્ત્રીઓ, ભાર્યાઓ એટલે કે પત્નીઓ અથવા તો વહુ. પ્રિય વચન મંદ સ્મિતવતી એટલે કે ધીમું બોલનારી અને મંદ મંદ હસતી એવી પ્રિય પત્નીઓને લઈને બીજા બે અવર એટલે કે અહીં બીજા બે ભાઈઓ પણ શું કરે છે કે એમની પત્નીઓને લઈને રવાના થાય છે. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. ક્રમશઃ એટલે કે એક પછી એક બા જે છે એ શું કરે છે કે એક પછી એક બધા જ સંતાનોને પાછા વળાવી આવે છે. ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. ઘરમાં એકદમ શાંતિ પ્રસરેલી જોઈને બા જે છે ક્યાં બેસી પડે છે તો પગથિયા પર જ બેસી પડે છે. એક પછી એક બધા જ ભાઈઓ સંતાનોને બા જે છે શું કરે છે વળાવી આવે છે અને જ્યારે ઘરે આવે છે ત્યારે એકદમ ઘરમાં ફેલાયેલો જે વિરહને જોઈને બા અતિશય વ્યાકુળ થઈ જાય છે અને ઘરમાં પ્રવેશી શકતા નથી અને પગથિયા ઉપર જ બેસી પડે છે. શું કહેવામાં આવ્યું છે બાળકો આ કાવ્યમાં, તો જે દિવાળીની રજાઓમાં બાનું ઘર જે છે એ કેવું હતું, તો એકદમ ભરચક હતું, ભર્યું ભર્યું હતું. બધા જ ભાઈઓ તેમની પત્નીઓ સાથે શું કરતા હતા, આનંદ કિલ્લોલ કરતા હતા અને અરસ પરસ મજાક મસ્તી પણ કરતા હતા અને રાતે મોડે સુધી વાર્તાલાપ કરતા હતા અને છેવટે તેઓનું જે શું કરે છે કે ત્યાંથી તેઓ કામ ધંધે અર્થે રવાના થાય છે ત્યારે તેઓ એક પછી એક બા જે છે પોતાના સંતાનોને વળાવી આવે છે અને જ્યારે બા ઘરે આવે છે ત્યારે જાણે કે ઘરમાં એકદમ શાંતિ પ્રસરેલી જોઈ છે અને બા જે છે ક્યાં બેસી પડે છે તો પગથિયા પર જ બેસી પડે છે. હવે ભાષા શુદ્ધતા જોઈએ તો સોનેટનું કાવ્ય સ્વરૂપ. આપણે આગળ જોઈ ગયા તેમ સોનેટ જે છે શું છે, તો એમનો ઉદ્ભવ જે છે ક્યાં થયો હતો, તો ઇટલીમાં થયો હતો. ક્યાં થયો હતો, તો ઇટલીમાં થયો હતો. અને સોનેટ જે છે સૌપ્રથમ ગુજરાતી ભાષામાં કોણે રચના કરી હતી, તો બળવંતરાય ઠાકોરે 1888માં ભણકારા નામનું સોનેટ રચ્યું હતું. આ સોનેટ જે છે શું છે, તો એક ઉર્મિ કાવ્યનો જ એક પ્રકાર છે. તેમાં કેટલી પંક્તિઓ આવેલી હોય છે, તો 14 પંક્તિઓ આવેલી હોય છે. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષામાં આપેલા સોનેટોમાં મગરો, વધામણી, ભણકારાનો સમાવેશ થાય છે. એ પછી ઉષ્ણસ્થી માંડીને લાભશંકર ઠાકોર અને ચિનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. હવે આપણે અભ્યાસ જોઈએ. ઘર પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને સામેના ચોરસમાં લખો. ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે, શું આવશે તો એમાં ક, દિવાળીની રજાઓ પૂરી થઈ છે. આગળ 2. ભાભીનું ભર્યું ઘર એટલે શું, શું આવશે તો ભાભીનું ભર્યું ઘર એટલે કે પરિવાર સાથેનું ઘર. 3. સંતાનો દૂર દૂર કેમ વસેલા છે, કેમ વસેલા છે તો ક, ધંધાર્થે. 4. સંતાનોને કોણ વળાવવા ગયું, કોણ વળાવવા જાય છે તો ગ, બા. 5. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો, શું આવશે એમાં ઘ, ઉષ્ણસ. ત્યાર પછી આગળ પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો. 1. સંતાનો પાછા કેમ વિદાય થાય છે, કેમ વિદાય થાય છે તો સંતાનો પાછા કેમ વિદાય થાય છે, કેમ વિદાય થાય છે તો જોઈએ તો દિવાળીની રજાઓ. પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો. 1. સંતાનો પાછા વિદાય કેમ થાય છે, કેમ વિદાય થાય છે તો દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ તેથી સંતાનો પાછા વિદાય થાય
છે. બે, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? કેવી હતી તો દિવાળીના વેકેશનમાં બાનું ઘર ભર્યું ભર્યું લાગતું હતું. બધા જ ભાઈઓ, એમની પત્નીઓ તથા બાળકોથી ઘર ભરચક હતું. સૌ આનંદ કિલ્લોલ કરતા હતા. અરસ પરસ મજાક મસ્તી અને રાત્રે મોડે સુધી વાર્તાલાપ કરીને સહુ મજા કરતા હતા. ત્રણ, ઘર શાંત કેમ થઈ ગયું? તો દિવાળીની રજાઓ હતી તેથી ત્રણેય ભાઈઓ, તેમની પત્નીઓ અને બાળકો ઘેર આવેલા હતા. સૌની હાજરીથી ઘર ભર્યું ભર્યું અને કોલાહલવાળું લાગતું હતું. રજાઓ પૂરી થતાં સૌ વારા ફરતી વિદાય થયા તેથી ઘર શાંત થઈ ગયું. ચાર, ઘરની શાંતિ સ્થકલિત થવાનું કારણ કયું હતું? તો દિવાળીની રજાઓમાં બાના દીકરાઓ એમના પરિવાર સાથે વતનમાં આવ્યા હતા. વેકેશન પૂરું થતું હોવાથી તેઓ હવે ફરી પાછા ફરવાના હતા. હર્યું ભર્યું કિલ્લલતું ઘર આવતીકાલે સૂનું થઈ જવાનું હતું. મિલનની શાંતિ, અરસપરસનો આનંદ આવતીકાલે પૂરો થવાનો હતો. આમ ઘરમાં સૌને પહેલાંનો જેવો જ વિરહ આવી પડવાનો હતો. એ રીતે ઘરમાં પૂર્વવત એકલતા ફરી વળવાના ઈંધણને કારણે જ ઘરની શાંતિ સ્થકલિત થઈ હતી. પાંચ, બા પગથિયા પાસે કેમ બેસી ગયા? બા બધા સંતાનોને વિદાય આપી ઘેર આવ્યા ત્યારે ઘર ખાલી થઈ ગયેલું જોયું. તેમને સંતાનોનો વિયોગ આખા ઘરમાં વ્યાપેલો લાગ્યો અથવા તો પ્રસરેલો લાગ્યો. વિયોગની આ વેદનાથી બા ઘરમાં પ્રવેશી ન શક્યા અને પગથિયા પર જ બેસી ગયા. સ્વાધ્યાય. પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એક, વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? કેવી લાગણી અનુભવે છે? તો દિવાળીની રજાઓમાં દીકરાઓ એમના પરિવાર સાથે ઘેર આવ્યા હોવાથી આખું એ ઘર ભરચક છે. ઘરના બધા જ સભ્યો ખૂબ જ ખુશ છે. પણ આવતીકાલે રજાઓ પૂરી થવાથી સૌ પાછા ફરવાના છે. એનો સૌથી વધારે દુઃખ વડીલોના હૈયે એટલે કે હૃદયમાં છે. વેકેશન પડ્યું એ પહેલાંની એકલતાથી ફરી પાછું ઘર ભરાઈ જવાનું છે. એટલે આવતીકાલે આવનારા વિરહની લાગણી વડીલો જાણે આજે અનુભવી રહ્યા છે. બે, વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ સી ઉપમા આપી છે. દિવાળીની રજાઓ પૂરી થતાં વેકેશન માણવા વતનમાં આવેલા ત્રણેય ભાઈઓ ક્રમશઃ વારા ફરતી વિદાય લે છે. સવારે એક ભાઈ તેમની પત્ની અને બાળકો સાથે ઉપડી જાય છે. બપોરે અન્ય બે ભાઈઓ પણ તેમની નવોડાઓને લઈને જવા માટે નીકળે છે. કવિએ આ બે ભાઈઓની પત્નીઓનું વર્ણન કરતા નવોડા અને પ્રિય વચન મંદ સ્મિતવતી શબ્દોનો પ્રયોગ કર્યો છે. એટલે કે તેઓ સ્મિત સાથે પ્રિય લાગે તેવું બોલનારી નવવધુઓ હતી. નવવધુઓ એટલે કે નવી પરણેલી સ્ત્રીઓ. બે, બાને મૂકીને જતા ભાઈઓ પણ બા જેવી વેદના અનુભવી હશે વિચારીને ચર્ચા કરો. વેકેશન પૂરું થતાં બાને મૂકીને ત્રણેય ભાઈઓ વારા ફરતી વિદાય લે છે. બા ઘેર આવે છે ત્યારે ઘર ખાલી થઈ ગયેલું જોતા તેને તીવ્ર વેદના થાય છે. પુત્રને પણ બા પર અપાર પ્રેમ હોવાથી બાને મૂકીને જવાનું આ ત્રણેય ભાઈઓને ગમતું નહીં જ હોય. પરંતુ તેમનો વ્યવસાય જ એવો છે કે વતનથી દૂર જવું પડે. તેઓ પણ લાગણીવાળા તો હશે. તેમના અંતરમાં પણ બાનો વિરહ અવશ્ય ચાલતો જ હશે જ. પ્રશ્ન ત્રણ, નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. સવારે ભાભીનું પ્રિય વચન મંદ સ્મિત વતી.
सवारे भाभीनू भर्यू घर लई भाई उपड़िया। गई अर्धी वस्ती घर थई गयो शान सगड़ू। बपोरे बे भाई अवर उपड़िया लई नीचनी नवोडा भारियाओ प्रिय वचन मंद स्मितवती। प्रश्न 4 नीचेनी काव्य पंक्तिनो भावार तमारा शब्दमां लखो। वळावी बा आवी पड़ी बेसी पगथे। बा एमना त्रणे दीकराओ अने तेमना परिवारने वारा फरती वळावीने घेर पाछा फरे छे त्यारे किल्लतू घर एकदम शांत अने खालीखम लागे छे। वेकेशन पड़िया पहेलानी दिवसोनी जेम ज हवे घर सूनू थई गयू छे। बाने घरमां फरी वळेलो विरह जाणे प्रत्यक्ष देखाय छे। तेथी बा घरमां प्रवेशी न शक्या अने ओसरीना पगथिया पर ज बेसी पड़िया। संतानोनी हाजरी वडीलो माटे केटली सुखद होय छे अने संतानोनी गैरहाजरीमां वडीलोनी सी स्थिति होय छे ते कविए आ सोनेटमां बहु ज ओछा शब्दमां आबाद रीते वर्णन कर्युं छे। आगळ प्रश्न 5 નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો। જનની જનની એટલે કે બા માતા માં। રજની રાત્રિ શર્વરી નિશા। ભાર્યા પત્ની વહુ। જરડ ઘરડા વૃદ્ધ વડીલ। નવોઢા નવ વિવાહિતાને નવ વધુ। પ્રશ્ન 6 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। નિયત તો શું આવશે? અનિયત। મિલન તો વિરહ। મંદ ઝડપી તેજ। સ્મિત રુદન। હવે આગળ પ્રશ્ન 7 નીચેના વાક્યમાંના શબ્દ યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો। તો સગડું શાંત થઈ ગયું ઘર વસ્તી અર્ધી ગઈ તો શું આવશે? એમાં ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું। કાલે તો જવાના ઘર તણા જનક જનનીને એટલે કે જવાના કાલે તો જનક જનનીને ઘર તણા। આવી બા શકલની જ સંતાન ક્રમશ વળાવી એટલે કે વળાવી બા આવી નિજ શકલ સંતાન ક્રમશ। નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નીચ જગા બેઠો એટલે કે નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચ જગા। ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઉપડ્યા એટલે કે સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા। હવે આપણે કાવ્યમાં એટલે કે સોનેટમાં કેટલી પંક્તિઓ આવેલી હોય છે? તો 14 પંક્તિઓ આવેલી હોય છે। એમનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો આ સોનેટનો ઉદ્ભવ જે છે ઇટલીમાં થયો હતો। ગુજરાતી ભાષામાં સૌપ્રથમ કોણે સોનેટની રચના કરી હતી? તો બળવંતરાય ઠાકોરે 1888માં ભણકારા નામનું સોનેટ રચ્યું હતું। આ સોનેટ જે છે એક ઉર્મી કાવ્યનો પ્રકાર છે। તો સોનેટમાં શું કહેવામાં આવ્યું છે કે જે બા જે છે એ સંતાનોના વિયોગથી માતાએ અનુભવેલા જે તીવ્ર દુઃખનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે। કઈ રજાની વાત કરવામાં આવી છે? તો દિવાળીની રજાની વાત કરવામાં આવી છે કે જે બા જે છે એમના જે ત્રણેય ભાઈઓ જે છે તેમના પરિવાર સાથે વતનમાં આવે છે અને એ દરમિયાન માતા પિતા સાથે રહેતા એક વૃદ્ધ વિધવા કોઈ સાથે રહે છે અને સાથે શું કરે છે? તેઓ આનંદ માણે છે એટલે કે આનંદ કરે છે। રજાઓ પૂરી થતાં તેઓ આગલી રાતે ઘરમાં બેઠા હોય છે અને વડીલોની વચ્ચે જાણે કે જે બીજે દિવસે તેઓ ત્યાંથી પોતાના ઘરેથી રવાના થવાના છે જાણે કે તેઓની વચ્ચે જગ્યા કરીને બેઠો હોય એવી રીતે એ વિરહ આવી પડે છે। ત્રણેય ભાઈઓ બીજા દિવસે પોતાના પરિવાર સાથે વિદાય લે છે અને છેવટે બા જે છે એ એક પછી એક પોતાના દીકરાઓને વળાવીને આવે છે ત્યારે ઘરમાં એકદમ સુનકાર થઈ જાય છે એટલે કે ઘરમાં પ્રસરેલી શાંતિ જોઈને બા જે છે એ સંતાન વિરહથી અત્યંત તીવ્ર દુઃખ અનુભવે છે અને ક્યાં બેસી પડે છે? તો પગથિયા પર જ બેસી પડે છે। કવિએ અહીં વાત્સલ્યનું હૃદયસ્પર્શી નિરૂપણ કર્યું છે તો શું કહેવામાં આવે છે કે માં તે માં બીજા બધા વગડાના માની સરખામણી જે છે અન્ય કોઈ સાથે કરી શકાતી
नथी। तो कई रजानी वात करवामां आवी छे बाळको? तो दिवाळीनी रजानी वात करवामां आवी छे। हवे आ काव्य जे छे आपणे कंठस्थ करीशुं, एटले के पाकी करीशुं। अस्तु।